વર્તુળ ચેપ્ટરનો દાખલો હવે જો પ્રશ્ન શું છે બે સમકેન્દ્રી વર્તુળ એટલે કે એનું કેન્દ્ર એક જ છે એક નાનું વર્તુળ એનું કેન્દ્ર પણ ઓ અને મોટું વર્તુળ આનું કેન્દ્ર પણ ઓ આવા ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળ જેની ત્રિજ્યા અલગ અલગ છે મોટા વર્તુળની ત્રિજ્યા 5 નાના વર્તુળની ત્રિજ્યા 3 હવે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો જો આવી રીતે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળ માટે સ્પર્શક છે અહીં લખી નાખું P અહીં લખી નાખું Q અને અહીં લખી નાખું R તો આ જીવાની લંબાઈ RQ આપણે જોઈએ છે અહીંથી RQ ની લંબાઈ જોઈએ છે હવે ખાસ ધ્યાન દેજો OP એ નાના વર્તુળની ત્રિજ્યા છે 3 OQ એ મોટા વર્તુળની ત્રિજ્યા છે 5 હવે પ્રમેય 10.1 ત્રિજ્યા હંમેશા વર્તુળના સ્પર્શકને લંબ હોય ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય તો આ P ખૂણો કેટલાનો થયો 90 અંશનો તો ત્રિકોણ OPQ ત્રિકોણ OPQ માં પાયથાગોરસનો નિયમ લાગે કોનો લાગે પાયથાગોરસના નિયમ મુજબ કર્ણ કોણ કહેવાય OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર OQ મોટા વર્તુળની ત્રિજ્યા 5 5 નો વર્ગ 25 OP નાના વર્તુળની ત્રિજ્યા 3 3 નો વર્ગ 9 તો મને PQ સ્ક્વેર મળે 9 બરાબર ની આ બાજુ હવે માઈનસ થાય કેટલા વધે 16 PQ સ્ક્વેર અને 16 નું વર્ગમૂળ આ વર્ગ બરાબર ની ઓલી બાજુ જાય વર્ગમૂળ વર્ગમૂળ માં 16 એટલે કેટલા થાય 4 PQ બરાબર 4 હવે ધ્યાન દેજો ખાસ PQ પણ 4 અને RP પણ 4 તો આખી જીવાની લંબાઈ RQ 4 વત્તા 4 ટોટલ કેટલા થાય 8 જવાબ આવશે 8 જો આ છેલ્લે લખવું પડશે આખી જીવાની લંબાઈ RQ બરાબર 4 વત્તા RP વત્તા PQ 4 ને 4 ટોટલ કેટલા થાય 8